કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું. કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી વિરાટ પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તેઓની જન્મ જયંતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરી રાષ્ટ્રને અર્પણ કરી હતી, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમિત શાહ, મનસુખ માંડવિયા સહિત મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યોની ઉપસ્થિતિમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં જનમેદની પણ મોટી સંખ્યામાં ઉમટી હતી. રાજદારે લોકદારે તથા સમસ્ત ભારતવર્ષસ્ય યશો કીર્તિ પ્રાપ્તિ અર્થમ રાષ્ટ્રાર્પણમ કરિષ્યે. ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગ્ઃ શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરૌઘદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વેદેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગ્ઃ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસૃતા મૂલરુદ્ર શિરો બ્રહ્મ મધ્યે માતૃ ગૌણાક્ષરિતા. ઓમ શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ સ્રવતી ચ નર્મદા સા ચંદ્રભાગા વરુણા ત્વસી નદી પુરવંતુ ના પૂર્ણ મનોરથમ સદા. ऐसे अवसर आते हैं
जब वो पूर्णता का एहसास कराता है। आज ये वो फल होता है जो किसी राष्ट्र के इतिहास में हमेशा के लिए दर्ज हो जाता है और उसको मिटा पाना बहुत मुश्किल होता है। आज का ये दिवस भी भारत के इतिहास के ऐसे ही कुछ क्षणों में से एक महत्वपूर्ण पल है। ये मेरा सौभाग्य है कि मुझे सरदार साहब की इस विशाल प्रतिमा को देश को समर्पित करने का अवसर मिला है। आज गुजरात के लोगों ने मुझे जो अभिनंदन पत्र दिया है